रेखाखंड नु आंतरिक विभाजन। रेखाखंड AB पर P बिंदु छे ज्यां P नॉट इक्वल टू A अने P नॉट इक्वल टू B छे, तो P बिंदु रेखाखंड AB नु A तरफ थी AP ना छेद मा PB गुणोत्तर मा विभाजन करे छे तेम कहेवाय। आपणे आने समजी, आ रेखाखंड AB छे, P बिंदु रेखाखंड AB पर आवेलू छे, पण P नॉट इक्वल टू A अने P नॉट इक्वल टू, तो आ P बिंदु रेखाखंड AB नु A तरफ थी AP ना छेद मा PB गुणोत्तर मा विभाजन करे छे। A तरफ थी छे एटले AP ना छेद मा PB। जो प्रश्न मा B तरफ थी होत तो BP ना छेद मा PA, एवी रीते विभाजन करे तेम कहेवाय। अने आ P बिंदु रेखाखंड AB पर आवेलू छे एटला माटे एने आंतरिक विभाजन कहे छे। एम जेम एन गुणोत्तर मा रेखाखंड नु विभाजन करता बिंदु ना यां, आ बिंदु अपने P लईए तो P बिंदु A तरफ थी रेखाखंड AB नु एम जेम एन गुणोत्तर मा विभाजन करे छे। तो आ P ना याम शोधवानु सूत्र छे mx2 plus nx1 छेद मा m plus n कॉमा my2 plus ny1 छेद मा m plus n। इटले P बिंदु रेखाखंड AB मा A अने B बिंदु नी वच्चे आवेलू छे। A तरफ थी इटले AP बराबर m अने PB बराबर n। અહીંયા A તરફથી વિભાજન કરે છે માટે A ને ગણવાનું x1 y1 અને B ને ગણવાનું x2 y2। A x1 y1 છે તો A તરફ m લખાશે અને B તરફ n લખાશે। તો હવે આ m થી દૂર આવેલું બિંદુ B છે, આ m થી નજીકમાં A છે અને દૂરમાં B છે, તો જે દૂર આવેલું હોય તેને x2 y2 લેવાનું અને જે નજીક આવેલું હોય તેને x1 y1। ક્લિયર? તો હવે અહીંયા m x2 એટલે કે m ગુણ્યા x2 વત્તા n ગુણ્યા x1 છેદમાં આ m અને n નો સરવાળો, આ આપણું સૂત્ર છે। તેવી જ રીતે m y2 એટલે m ગુણ્યા y2 વત્તા n ગુણ્યા y1 છેદમાં m પ્લસ n। વિદ્યાર્થી મિત્રો, અહીંયા A તરફથી કહ્યું હતું, પરંતુ જો B તરફથી આ પ્રશ્નમાં અહીંયા B તરફથી કહ્યું હોય તો B ને આપણે x1 y1 ગણવાનું અને A ને x2 y2 ગણવાનું, B તરફ m લેવાનો અને A તરફ n લેવાનો। તમને કયા તરફથી કહ્યું છે એ બહુ અગત્યનું છે, એટલે ખાસ કાળજી લઈશું કે A તરફથી કહે તો A ને x1 y1 અને એની નજીક m, B ને x2 y2 અને એની નજીક n। જો B તરફથી કહે તો B ને x1 y1 અને એની નજીક m લઈશું અને A ને x2 y2 ગણીને એની નજીક n લઈશું। અને આ P ના યામ આપણે શોધવાના છે। અહીંયા આપણે જોયું કે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે, એના બદલામાં લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે, એમ જેમ એનના બદલે લેમડા જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે, તો સૂત્ર થઈ જાય છે લેમડા એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં લેમડા પ્લસ વન કોમા લેમડા વાય ટુ પ્લસ વાય વન છેદમાં લેમડા પ્લસ વન। આને સમજીએ આપણે કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરીશું, આ સૂત્રનો ઉપયોગ આપણે ગુણોત્તર શોધવાનો કયો હોય ત્યારે કરીશું, અને આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરીશું, જ્યારે ગુણોત્તર આપી દીધો હોય અને યામ શોધવાના કયા હોય ત્યારે। ક્લિયર? રેખાખંડના મધ્ય બિંદુના યામ, એટલે કે આ રેખાખંડ AB છે તેનું મધ્ય, મધ્ય બિંદુ એટલે બે સરખા ભાગ કરે તેવું બિંદુના યામ શોધવા હોય તો આ બંને એક્સ યામનો સરવાળો કરી બે વડે ભાગવું, બંને વાય યામનો સરવાળો કરી બે વડે ભાગવું, એટલે રેખાખંડના મધ્ય બિંદુના યામ બરાબર એક્સ વન પ્લસ આ એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે કોમા વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે।
આનો અર્થ એવો થયો કે એક્સ યામોનો સરેરાશ કોમા વાય યામોનો સરેરાશ લેવો. સ્વાધ્યાય 7.2. બિંદુઓ -1.7 અને 4.-3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. આપણે આને એ લઈ લઈશું, તો એ -1.7 અને બી લઈશું, બી 4.-3. 2:3 અહીંયા ગુણોત્તર આપી દીધેલો છે એટલે આને આપણે એમ ગણીશું અને આને આપણે એન ગણીશું. તો એમ બરાબર 2 અને એન બરાબર 3. અને આ દાખલામાં એવું કહ્યું નથી કઈ તરફથી, જ્યારે ના કહ્યું હોય તો આપણે આ પહેલું બિંદુ જે આપ્યું છે તે તરફથી જ આપણે ગણી લેવું. તો આ P બિંદુ રેખાખંડ ABનું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે કે APનું માપ 2 ગણીએ તો PBનું માપ 3 એકમ થાય. તો આ બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે PX, Y, આ બિંદુ બરાબર સૂત્ર શું છે, MX2+NX1. આ આને આપણે X1, Y1 ગણીશું, આને આપણે X2, Y2, કારણ કે એ તરફથી ગણીએ છીએ એટલે એને X1, Y1 ગણવાનું, તો ત્યાં જ એમ લેવાનું. અને એ તરફથી ગણીએ એટલે આ બાજુ જે બિંદુ છે તેને આપણે X2, Y2 ગણીશું અને એની નજીક આપણે લઈશું N. તો સૂત્ર પ્રમાણે MX2+NX1+M+N, MY2+NY1+M+N. એમની કિંમત 2 છે. આ એમને X2 જોડે ગુણીએ તો 2×4 વત્તા આ એનને X1 જોડે ગુણીએ તો 3×-1 છેદમાં M+N, એટલે કે 2+3 કોમા MY2, તો M×-3 એટલે એમની કિંમત 2 છે એટલે 2×-3 વત્તા NY1 તો 3×7 છેદમાં M+N 2+3 4×2 8 -3 છેદમાં 5 -6 વત્તા 21 છેદમાં 5 5×5 કોમા 15×5 બરાબર 1,3 માટે વિભાજન કરતા બિંદુના યામ 1,3 છે. બિંદુઓ 4,-1 અને -2,-3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, આને આપણે A બિંદુ ગણીએ, આને આપણે B બિંદુ ગણીએ, તો એનાથી રેખાખંડ AB બન્યો. આ રેખાખંડ ABના 3 સરખા ભાગ કરવાના છે, ત્રિભાગ. 3 સરખા ભાગ કરવા હોય રેખાખંડ ABના, જો મારે 3 સરખા ભાગ કરવા હોય તો વચ્ચે 2 બિંદુ લેવા પડે. તો જો આ પહેલો ભાગ થયો AP, બીજો ભાગ થયો PQ અને ત્રીજો ભાગ થયો QB, અને એ બધાનો ગુણોત્તર સરખો થશે, કારણ કે ત્રિભાગ બિંદુઓનો મતલબ 3 ભાગ સરખા છે. સરખા છે એટલે જો આને આપણે 1 ગણીએ તો આ પણ 1 જ ગણાશે ને આ પણ 1. આને આપણે X ગણીએ તો આ પણ X ગણાય અને આ પણ X ગણાય. ક્લિયર? આપણે અહીંયા 1-1 લઈને ગુણાક. તો અહીંયા હવે આપણે P બિંદુના યામ શોધવા છે, ધ્યાનથી સમજો, અને વિભાજન આપણે એ તરફથી ગણીશું. તો Pના યામ શોધવા હોય તો આ APનું માપમાં ગુણોત્તર કેટલો થશે, 1. જ્યારે PBનો ગુણોત્તર કેટલો થશે, તો આ 1+1 કેટલો થશે, 2. ક્લિયર? પરથી P બિંદુ આપણે હવે યામ શોધવા, તો P બિંદુ રેખાખંડ ABનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે સમજીએ આપણે. તો પહેલાં P બિંદુ છે એટલે AP કેટલું આવશે, તો કે આપણે એને 1 ગણ્યો છે. અને પછી PB, તો અહીંયા 1 અને આ 1, 1+1 કેટલો થઈ જશે, 2. તો P બિંદુ રેખાખંડ ABનું એ તરફથી 1:2ના ગુણોત્તરમાં વિભાજન કરશે. તો P ના યામ
आ पी ना याम शोधवू होय तो सूत्र छे एम एक्स टू प्लस एन एक्स वन ना छेद में एम प्लस एन और एम वाई टू प्लस एन वाई वन ना छेद में एम प्लस एन ज्या आपणो एम थशे एक अने एन थशे बे अने एक्स वन वाई वन थशे चार कोमा माइनस वन अने एक्स टू वाई टू थशे माइनस बे कोमा माइनस त्रण किंमत मूकी आ समीकरण में तो एमनी किंमत छे अहीं गाड़ी एक एमनी किंमत अपनी पास है एक अने एक्स टू एटले आ जे एक छे तेना थी दूर आवेलू बिंदु तेने आपणे एक्स टू वाई टू गणीए तो माइनस बे तो एक गुणिया माइनस बे वत्ता आ बे थशे एननी किंमत बे तो बे गुणिया चार एक्स वन तो बे गुणिया चार छेद में एक वत्ता बे एम वत्ता एन एटले एक वत्ता बे आ तेवी ज रीते हवे एम वाई टू तो एक गुणिया माइनस त्रण एन एन आपणो बे छे तो बे गुणिया माइनस एक छेद में एक वत्ता बे माइनस बे प्लस आठ छेद में त्रण माइनस त्रण माइनस बे छेद में त्रण छना छेद में त्रण कॉमा माइनस पांचना छेद में त्रण बे कॉमा माइनस पांचना छेद में त्रण एटले मने आ पी ना याम मळ्या बे कॉमा माइनस पांचना छेद में त्रण ओके हवे आ दाखला में ध्यान थी तमे जोशो पी क्यू अने बी तो क्यू शू थई जशे पी बी नू मध्य बिंदु थशे केम मध्य बिंदु थशे सरस तो क्यू नी आ बाजू एक छे आ बाजू पण एक छे एटले के आ गुणोत्तर सरखो छे गुणोत्तर सरखो होय तो आ वच्चे आवेलू बिंदु आ रेखाखंडनू मध्य बिंदु थयुं कहेवाय क्लियर आपणे अहींया पी माटे केम ना कर्युं जो पी कोणू मध्य बिंदु थशे एक क्यूनू पण मारी पासे पी ना याम पण नहोता ने क्यू ना याम पण नहोता बे ना याम नहोता एटले आपणे हवे ए मध्य बिंदुथी पी ना याम शोधी शक्या नहीं एना माटे आपणे आ सूत्र वापरवुं पड्युं पण क्यू ना याम तो हूँ मध्य बिंदुनी रीते शोधी शकीश कारण के हवे मारी पासे पी ना याम पण मळी गया छे मने अने बी ना याम पण छे तो आ पी ना याम अने आ बी ना याम मध्य बिंदु नु सूत्र शू छे बन्ने ना एक्स याम नो सरवाळो भाग्या बे अने बन्ने ना वाई याम नो सरवाळो भाग्या बे अहींया पी बी नो मध्य बिंदु नी वात करीए छे तो पी ना एक्स याम नो सरवाळो करवानो बे वडे भागवानो अने बी अने पी अने बी ना वाई याम नो सरवाळो करवानो अने बे वडे भागवानो क्यू ए रेखाखंड पी बी नू मध्य बिंदु थशे माटे क्यू ना याम एक्स वन प्लस एक्स टू ना छेद में बे कॉमा वाई वन प्लस वाई टू ना छेद में बे हवे ध्यान थी समझशो पी ने आपणे एक्स वन वाई वन गणवानुं कारण के पी बी नू मध्य बिंदु छे तो पी ने एक्स वन वाई वन अने बी ने एक्स टू वाई टू गणीशुं अहींया तो पी ना याम आपणने हमणां ज मळ्या छे अहीं बे कॉमा माइनस पांच ना छेद में त्रण अने आपणे एक्स वन कहीशुं अने वाई वन અને જે બીના યામ છે આ તેને આપણે ગણીશું એક્સ ટુ અને વાય ટુ તો એને આધારે બે કોમા બે માઇનસ બે છેદમાં બે કોમા માઇનસ પાંચ તૃતીયાંશ માઇનસ ત્રણ છેદમાં કંઈ નથી એટલે એક આખાના છેદમાં બે બેમાંથી બે જશે તો ઝીરો ક્રોસ ગુણાકાર કરીએ તો માઇનસ પાંચ ત્રણ તળી નવ એટલે માઇનસ નવ છેદમાં ત્રણ એકા ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દૂ છ ઝીરો કોમા માઇનસ ચૌદના છેદમાં છ ઝીરો કોમા માઇનસ સાતના છેદમાં ત્રણ આમ ત્રિભાગ બિંદુના યામ પી બે કોમા માઇનસ પાંચના છેદમાં ત્રણ અને ક્યુ ઝીરો કોમા માઇનસ સાતના છેદમાં ત્રણ થશે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન એબીસીડીમાં રમતગમતના દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે ચોક પાવડરની મદદથી એક એક મીટરના રેખાઓ દોરેલી છે તો રેખાઓ વચ્ચેનું અંતર એક મીટર આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એડી પર પ્રત્યેક એક મીટરના અંતરે હોય તેવા સો ફૂલના કુંડા મૂક્યા છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું એક ચતુર્થાંશ ભાગનું અંતર કાપ્યું છે બીજી હરોળ એટલે
एक एक मीटर ना अंतरे तेवा 100 फूलना कूंडा मुक्या छे। निहारिका बीजी हरोड़ में दौड़े छे अने तेणे एडी नू एक चतुर्थांश भागनू अंतर काप्यू छे अने त्यां लीलो ध्वज फरकाव्यो छे। प्रीत आठमी हरोड़ में दौड़े छे अने तेणे एडी नू एक पंचमांश भागनू अंतर काप्यू छे अने त्यां लाल ध्वज फरकावे छे। आ बंने ध्वज वच्चेनू अंतर केटलू हशे? जो रश्मि आ बंने ध्वज ने जोड़ता रेखाखंडना मध्य बिंदु पर वादळी ध्वज फरकाववो होय तो ते ध्वज ने क्या फरकावशे? तो निहारिकाए कापेलू अंतर तो एडी नू एक चतुर्थांश। तो एडी तमे ध्यानथी जोशो कह्युं छे आकृति में दर्शाया प्रमाणे एडी पर प्रत्येक एक मीटरना अंतरे होय तेवा 100 फूलना कूंडा। तो एनो मतलब एक एक मीटरना अंतरे 100 होय तो एडी नू माप केटलू थशे? 100 मीटर थशे। અને એનો ચોથો ભાગ એડીનું એક ચતુર્થાંશ એટલે 100 × 1/4 = 25 મીટર। એનો મતલબ કે અંતર કાપ્યું છે કોણે? નિહારિકાએ। નિહારિકાએ 25 મીટર અંતર કાપ્યું છે। નિહારિકા બીજી હરોળમાં દોડે છે તો હરોળમાં પણ એક એક મીટરના અંતરે છે તો બીજી હરોળ હોય તો 2 મીટર અંતર થશે। तो निहारिका नु स्थान नक्की करू ए x1, y1 = बीजी हरोड़ में थी एटले 2 अने एने कापेलू अंतर केटलू छे? 25 मीटर एटले 2, 25। तेज रीते प्रीत माटे प्रीते कापेलू अंतर छे एडी नु 1/5 = एडी नु माप छे 100 × 1/5 = 20 मीटर अंतर काप्यू छे। अने निहारिका સોરી પ્રીત આઠમી હરોળમાં દોડે છે એનો મતલબ કે તેના યામ થશે બી x2, y2 8, 20। હવે આપણે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે, આ એ અને બી, તો તેમની વચ્ચેનું અંતર એ બી થશે। અંતરનું સૂત્ર છે વર્ગમૂળમાં x1 − x2² + y1 − y2² તો x1 છે 2, x2 છે 8, તો 2 − 8² + 25 − 20² 2 − 6² + 25 − 20² = 5² વર્ગમૂળમાં 36 + 25 = વર્ગમૂળમાં 61 મીટર। માટે તે બંને વર્ગમૂળ 61 મીટર જેટલું અંતરે ઉભેલા છે। તે બે વચ્ચેનું અંતર કેટલું થશે? નિહારિકા અને પ્રીત વચ્ચેનું અંતર વર્ગમૂળ 61 થશે। હવે રશ્મિ આ જે અંતર છે તેના બરોબર મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે। એનો મતલબ કે હવે મારે વાદળી ધ્વજનું સ્થાન શોધવું છે, તો આ બંને જે છે એ અને બી તેનું મધ્ય બિંદુ શોધવું પડે। તો મધ્ય બિંદુના યામ શોધવાનું શું છે? તો આનો એક્સ યામ અને આનો એક્સ યામનો સરવાળો કરી 2 વડે ભાગવાનો અને તેના વાય યામનો સરવાળો કરી 2 વડે ભાગવાનો। તો વાદળી ધ્વજનું સ્થાન x1 + x2 / 2, y1 + y2 / 2। x1 શું છે? 2 ને x2 છે 8, એટલે કે 2 + 8 / 2 અને y1 છે 25 અને y2 છે 20, તો 25 + 20 / 2 10 / 2 = 45 / 2 = 5, 22.5 એટલે કે આ સ્થાન ઉપર વાદળી ધ્વજ ફરકાવવો પડશે। પ્રશ્ન 4, બિંદુ −1, 6 એ બિંદુઓ −3, 10 અને 6, −8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? જ્યારે ગુણોત્તર શોધવાનો હોય ત્યારે આપણે લેમડા જેમ 1 સૂત્ર વાપરીને કરીશું, જે સરળ પડશે। એમ જેમ એનના સૂત્રથી પણ કરી શકાય, પરંતુ ગુણોત્તર શોધવાનો હોય તો લેમડા જેમ 1 સૂત્ર વાપરવાથી વધારે સરળતા રહે છે। આને આપણે એ ગણીશું, આને આપણે પી ગણીશું અને આ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે, તો આને આપણે એ ગણીશું ને આને આપણે બી ગણીશું। ધારો કે પી −1, 6 એ બિંદુઓ એ −3, 10 અને બી −6, −8 ને
जोड़ता रेखाखंड नु लैम्डा जेम एक गुणोत्तर में विभाजन करे छे। कया तरफ थी करे छे अहींया कहू नथी, तो आपणे आ जे पहेलू बिंदु आप्युं छे एटले रेखाखंड ए बी माटे आ पहेलू छे, तो एना तरफ थी आपणे हवे गणीशुं। तो आकृति प्रमाणे ए -3,10, बी 6,-8, पी बिंदु रेखाखंड ए बी नू विभाजन करे छे एटले पी वच्चे आवशे, अने ते ए तरफ थी लैम्डा जेम एक गुणोत्तर में विभाजन करे छे। तो आपणो सूत्र शुं छे, लैम्डा एक्स टू प्लस एक्स वन छेद में लैम्डा प्लस वन कॉमा लैम्डा वाई टू प्लस वाई वन छेद में लैम्डा प्लस वन, अने आज वच्चेना याम होय ते डाबी बाजू पर लखाय, कारण के आपणे पीना यामनू सूत्र छे। જ્યારે બી આપણે આ ગુણોત્તરનું સૂત્ર વાપરીએ ત્યારે આ વચ્ચે જે બિંદુ હોય તે જ ડાબી બાજુ પર લખાય, ક્લિયર? ઓકે, તો પી ના યામ બરાબર લેમડા એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં લેમડા પ્લસ વન કોમા લેમડા વાય ટુ પ્લસ વાય વન છેદમાં લેમડા પ્લસ વન। પી ના યામ આપણને આપેલા છે -1,6, એટલે ડાબી બાજુ પર -1,6 બરાબર લેમડા એક્સ ટુ, એક્સ ટુ આપણી પાસે છે 6, તો 6 લેમડા, એક્સ વન આપણી પાસે છે -3, એટલે 6 લેમડા -3 છેદમાં લેમડા પ્લસ વન કોમા લેમડા વાય ટુ એટલે લેમડા ગુણ્યા -8 એટલે -8 લેમડા વત્તા વાય વન વત્તા 10 છેદમાં લેમડા પ્લસ વન। આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છે કે જ્યારે બે ક્રમયુક્ત જોડ, આ પહેલી ક્રમયુક્ત જોડ છે, આ બીજી ક્રમયુક્ત જોડ છે, આ બે ક્રમયુક્ત જોડ વચ્ચે જો બરાબર હોય તો બંનેના એક્સ યામ સરખા થઈ જાય અને બંનેના વાય યામ સરખા થઈ જાય। તો અહીંયા -1 = 6λ-3 છેદમાં લેમડા પ્લસ વન, કોઈ ધારે તો આ પણ લઈ શકે છે, વાય યામ પણ સરખો લઈ શકે છે, એટલે કે 6 = -8λ + 10 છેદમાં લેમડા પ્લસ વન। આપણે ફક્ત અહીંયા ગુણોત્તર જ શોધવાનો છે, એટલે બેમાંથી કોઈ એક જ લઈશું, ખ્યાલ રહે બંનેના એક્સ યામ સરખા થઈ જાય, તો આ એક્સ યામ અને આ એક્સ યામ સરખો થઈ જાય, બંનેનો વાય આમ સરખો થઈ જાય, પણ આવું ક્યારે થાય, વચ્ચે બરાબર હોય તો। તો અહીંયા -1 = 6λ-3 છેદમાં લેમડા પ્લસ વન, આ લેમડા પ્લસ વનને આપણે અહીંયા ડાબી બાજુ પર -1 સાથે ગુણી નાખીએ, તો લેમડા ગુણ્યા -1 એટલે -λ, 1 × -1 એટલે -1 બરાબર 6λ-3। આ -λને જમણી બાજુ પર લાવું તો +λ થશે અને આ 6λ તો ખરા જ, -3ને આ બાજુ લાવું તો +3 થશે અને આ -1, 3માંથી 1 જાય તો 2 બરાબર 7λ, માટે લેમડા બરાબર 2/7, માટે માંગેલ ગુણોત્તર છે 2/7, એટલે કે આ પી બિંદુ એ તરફથી આટલો ભાગ 2 એકમ કહેવાશે અને આટલો ભાગ 7 એકમ કહેવાશે। એક્સ અક્ષ બિંદુઓ -5 અને -4,5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો, વિભાજન બિંદુના યામ શોધો। એક્સ અક્ષનું બિંદુ આપણે આકૃતિથી જોઈએ, અહીંયા આપણને આ જે આપેલું છે -5 જે ચોથા ચરણમાં આવેલું છે, એક્સ યામ ધન છે, વાય યામ ઋણ છે, એનો મતલબ કે એ આ બિંદુ કયા ચરણમાં આવેલું છે, ચોથા ચરણમાં, ઓકે। ત્યાર પછી -4,5, એક્સ યામ ઋણ છે અને વાય યામ ધન છે એટલે બીજા ચરણમાં આવેલું છે, તો આ બી બિંદુથી આપણી પાસે -4,5, અને ત્રીજું બિંદુ છે એક્સ અક્ષ પર આવેલું છે, તો આ જે આપણે જોડીએ છે રેખાખંડ, તો એ રેખાખંડ અહીંયા એક્સ અક્ષને છેદે, જો આ એક્સ અક્ષ કહેવાય અને આપણો રેખાખંડ છે તે અહીંયા છેદે છે,
आ बिंदु आपणे लईशुं पी एक्स कॉमा जीरो, ध्यानथी समजीशुं एक्स अक्ष पर वाई आम जीरो होय, बहु ज इम्पोर्टंट। ભૂલમાં આપણાથી પી એક્સ કોમા વાય ધારી ન લેવાય, કારણ કે એક્સ અક્ષ પર હોય તો વાય આમ શું લેવો પડે, જીરો, અને જો વાય અક્ષ પર હોય તો એક્સ આમ જીરો લેવો પડે, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો આપણે પી બિંદુ એ રેખાખંડ બીએનું બી તરફથી લેમડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે, ધ્યાનથી સમજો હું બી તરફથી કહું છું, તો બી તરફથી કહું તો હવે આને એક્સ વન વાય વન ગણવાનું ને આને એક્સ ટુ વાય ટુ, અને બી તરફથી કહ્યું છે એટલે બી તરફ લેમડા લેવાનું અને બીજી તરફ કોઈ વિદ્યાર્થી ધારે તો જો અહીંયા એ તરફથી લે તો મારે આ એ તરફને આપણે લેમડા ગણવું પડે, આને આપણે એક ગણવું પડે, આને એક્સ વન વાય વન ગણવું પડે અને આને એક્સ ટુ વાય ટુ। તમારે કઈ રીતે ગણતરી કરવી છે અને સૂત્ર વાપરવું છે તમારા ઉપર આધાર છે। અહીંયા મેં બી તરફથી ગણ્યું છે એટલે બીને લઈશ એક્સ વન વાય વન અને બી તરફ લેમડા અને એ તરફ એક્સ ટુ વાય ટુ અને આને આપણે વન। તો પી ના યામ આ જે વચ્ચે આવેલું હોય તે રેખાખંડ એ બીની વચ્ચે આવેલું આ બિંદુ છે, તો એ બિંદુ ડાબી બાજુ પર લેમડા એક્સ ટુ પ્લસ એક્સ વનના છેદમાં લેમડા પ્લસ વન કોમા લેમડા વાય ટુ પ્લસ વાય વનના છેદમાં લેમડા પ્લસ વન। પી ના યામ આપણે ધારેલા છે એક્સ કોમા ઝીરો બરાબર એક્સ ટુની કિંમત આપણી પાસે છે એક, એટલે કે એક ગુણ્યા લેમડા તો લેમડા, અને એક્સ વનની કિંમત આપણી પાસે છે માઇનસ ચાર, એટલે અહીંયા માઇનસ ચાર, તો લેમડા માઇનસ ચાર છેદમાં લેમડા પ્લસ વન કોમા વાય ટુની કિંમત છે માઇનસ પાંચ, એટલે માઇનસ પાંચ લેમડા, અને વાય વનની કિંમત છે પાંચ, તો માઇનસ પાંચ લેમડા પ્લસ પાંચ છેદમાં લેમડા પ્લસ વન। ફરીથી અહીંયા બે ક્રમયુક્ત જોડ છે, આ એક ક્રમયુક્ત જોડ, આ એક ક્રમયુક્ત જોડ, અને વચ્ચે બરાબર છે એટલે બંનેના એક્સ યામ સરખા થઈ જશે અને બંનેના વાય યામ, તો એક્સ બરાબર આ અહીંયાનો એક્સ છે તે એક્સ બરાબર લેમડા માઇનસ ફોર છેદમાં લેમડા પ્લસ વન, જેને પરિણામ એક કહ્યું છે, અને ઝીરો બરાબર આ ઝીરો બરાબર માઇનસ ફાઈવ લેમડા પ્લસ ફાઈવ છેદમાં લેમડા પ્લસ વન। હવે આ જે ઝીરો છે તે વાળું આપણાને કામમાં લાગશે, પહેલાં આ કામ નહીં લાગે, તો આપણે અહીંયા આ લેમડા પ્લસ વનને આ બાજુ ઝીરો સાથે ગુણીશું તો ઝીરો થઈ જશે, એટલે ઝીરો બરાબર માઇનસ ફાઈવ લેમડા પ્લસ ફાઈવ, માટે આ માઇનસ ફાઈવ લેમડાને ડાબી બાજુ પર લાવીએ તો ફાઈવ લેમડા બરાબર ફાઈવ, માટે લેમડા બરાબર ફાઈવના છેદમાં ફાઈવ બરાબર એક, એનો મતલબ ગુણોત્તર મળ્યો એક જેમ એક। જ્યારે ગુણોત્તર એક જેમ એક મળે એનો મતલબ કે આ પી બિંદુ એ બીનું મધ્ય બિંદુ થશે, તો હું આ દાખલો મધ્ય બિંદુની રીતે પણ કરી શકું, પણ પહેલાં આપણને ગુણોત્તર ખબર ન હતી, એટલે એક જેમ એક મળ્યો એનો મતલબ કે પી એ રેખાખંડ એ બીનું શું થશે, મધ્ય બિંદુ થશે। આ કિંમત આ લેમડાની કિંમત હવે આ પરિણામ એકમાં મૂકીએ, કેમ મૂકવાની, તો આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે વિભાજન બિંદુના યામ શોધો, તો આ બિંદુના આપણે યામ શોધવાના, જે વિભાજન કરે છે પી બિંદુ વિભાજન કરે તેના મારે યામ શોધ, એટલે મારે એક્સ તો જોઈશે જ, તો હવે આ લેમડાની કિંમત અહીંયા એકમાં મૂકીએ તો એક્સ બરાબર વન માઇનસ ફોર છેદમાં વન પ્લસ વન બરાબર માઇનસ ત્રણના છેદમાં બે, માટે માંગેલ ગુણોત્તર એક જેમ એક અને બિંદુના યામ માઇનસ ત્રણ કોમા છેદમાં બે કોમા ઝીરો। નોંધ ગુણોત્તર એક જેમ એકનો અર્થ પી એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ થશે। જો એક કોમા બે, ચાર કોમા વાય, એક્સ કોમા છ અને ત્રણ કોમા પાંચ એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો એક્સ અને વાય શોધો, એનો ક્રમિકનો મતલબ જો ચતુષ્કોણ એ બી સી ડી કહ્યું હોય તો આ પહેલું એ લેવાનું, બીજું બી, ત્રીજું સી અને ચોથું ડી, એટલે કે મારે એને આ રીતે ક્રમમાં લેવાના છે। કોઈ એવું કહે કે હું અહીંયા પહેલાં આ બિંદુ અહીંયા લઉં પછી આ બિંદુ અહીંયા બાજુમાં લઉં, શક્ય નથી, આ પહેલું લીધું તો એની બાજુમાં આ જ લેવાનું પછી આ અને પછી આ, તો એ બી સી ડી આ આપણે લીધા, કયું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એનો એક ગુણધર્મ બહુ જ અગત્યનો છે કે તેના વિકર્ણો દુભાગે છે, એનો મતલબ એવો થયો કે આ એમ બિંદુ
एसी नु पण मध्य बिंदु थशे ने एम बिंदु बीडी नु पण मध्य बिंदु थशे। એટલે એમ બિંદુના યામ મારે શોધવા હોય તો હું આ રીતે શોધી શકું, એસીના મધ્ય બિંદુના યામ એટલે એમ થઈ જશે, અને બીડીના મધ્ય બિંદુના યામ લો તો પણ મને એમ મળે। તો આનો ઉપયોગ કરીને આપણે હવે દાખલો કરીશું। તો એસીના મધ્ય બિંદુના યામ બરાબર બીડીના મધ્ય બિંદુના યામ થાય કે ન થાય? એસીનું મધ્ય બિંદુ કયું છે વિદ્યાર્થીઓ? સરસ, એમ। બીડીનું મધ્ય બિંદુ કયું છે? તો એમ। તો બંને પરિસ્થિતિમાં મને એમ જ મળે છે, એનો મતલબ એસીના મધ્ય બિંદુના યામ બરાબર બીડીના મધ્ય બિંદુના યામ। તો એસીનું મધ્ય બિંદુ એટલે એના એક્સ યામનો સરવાળો ભાગ્યા બે, એટલે એક્સ વત્તા એક છેદમાં બે કોમા બે વત્તા છ છેદમાં બે બરાબર બીડી। તો આ બીડી છે, તો ચાર વત્તા ત્રણ છેદમાં બે વાય વત્તા પાંચ છેદમાં બે। ફરીથી મને ક્રમયુક્ત જોડ મળી છે, એટલે આ એક્સયામ અને આ એક્સયામ કેવો થઈ જશે? સરખો, એટલે વન પ્લસ એક્સના છેદમાં બે બરાબર ત્રણ પ્લસ ચારના છેદમાં બે, અને વાયયામ સરખો થઈ જશે આ અને આ। તો બે વત્તા છના છેદમાં બે બરાબર ફાઈવ પ્લસ વાયના છેદમાં બે, બંને બાજુથી બે ઉડી જશે, એટલે કે વન પ્લસ એક્સ બરાબર સાત, માટે એક્સ બરાબર સાત ઓછા એક, માટે એક્સ બરાબર છ। અહીંયા પણ બે બાજુથી બે ઉડી જશે, બે વત્તા છ આઠ બરાબર પાંચ પ્લસ વાય, પ્લસ ફાઈવને આમ લાવીએ તો આઠ ઓછા પાંચ બરાબર વાય, માટે વાય બરાબર ત્રણ, માટે એક્સ બરાબર છ અને વાય બરાબર ત્રણ। સાતમો દાખલો, એબી વર્તુળનો વ્યાસ છે। આ એબી છે જે વર્તુળનો શું છે? વ્યાસ। વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા। વર્તુળનું કેન્દ્ર બે કોમા માઇનસ ત્રણ છે, વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ થશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। વ્યાસ છે તેનું મધ્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર થાય, તો આ જે છે ભાગ ઓ ટુ કોમા માઇનસ થ્રી એ રેખાખંડ એ બી જે વ્યાસ છે તેનું મધ્ય બિંદુ થશે। બીના યામ આપી દીધા છે એક કોમા ચાર, અને એના યામ શોધવાના છે, ધારો કે એ એક્સ કોમા વાય છે। તો આપણે જાણીએ જ છે કે ઓ એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે, તો ઓના યામ આ જે વચ્ચે આવેલું હોય તેના યામ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે કોમા વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે, પણ અહીંયા એક્સ વન એટલે એક્સ ને એક્સ ટુ એટલે એક, એટલે એક્સ પ્લસ વનના છેદમાં બે કોમા વાય પ્લસ ચારના છેદમાં બે, પણ ઓના યામ આપણી પાસે છે બે કોમા માઇનસ ત્રણ, તો ડાબી બાજુ પર આવશે બે કોમા માઇનસ ત્રણ બરાબર એક્સ પ્લસ વનના છેદમાં બે કોમા વાય પ્લસ ફોરના છેદમાં બે। પહેલો આનો એક્સ યામ અને આનો એક્સયામ કેવો થશે? સરખો, કારણ કે આ સમાન ક્રમયુક્ત જોડ છે, આ પહેલી ક્રમયુક્ત જોડ, આ બીજી ક્રમયુક્ત જોડ, અને વચ્ચે બરાબર છે, માટે આ એક્સયામ અને આ એક્સયામ કેવો થઈ જશે? સરખો, અને વાયયામ અને વાયયામ સરખો થશે। આ બેને આમ લઈ જઈએ તો બે દુ ચાર બરાબર એક્સ પ્લસ વન, વનને આ બાજુ લાવીએ તો ચાર ઓછા એક બરાબર એક્સ, માટે એક્સ બરાબર ત્રણ। આ બેને આ બાજુ લઈ જઈએ તો માઇનસ છ બરાબર વાય પ્લસ ફોર, પ્લસ ફોરને આમ લાવીશ તો માઇનસ સિક્સ માઇનસ ફોર બરાબર વાય, માટે વાય બરાબર માઇનસ દસ, માટે એના યામ ત્રણ કોમા માઇનસ દસ છે। જો એ અને બી અનુક્રમે માઇનસ બે અને બે કોમા માઇનસ ચાર હોય, જેથી એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી થાય, અને બિંદુ પી રેખાખંડ એ બી પર આવેલ હોય તેવા બિંદુ પીના યામ શોધો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે અહીંયા આ જે ગુણોત્તર આપેલો છે તેના પરથી દાખલો કરવાનો પણ અગત્યનો છે, સમજીશું આને શું છે। પહેલાં તો રેખાખંડ એ બી છે આપણી પાસે, એના યામ આપણી પાસે માઇનસ ટુ માઇનસ ટુ, બીના યામ છે ટુ માઇનસ ફોર, અને આ પી બિંદુ અહીંયા જે છે તે આ રીતે વિભાજન કરે છે। આ બિંદુ આપણે અહીંયા જો લખ્યું છે એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી,
आ ए बी ने हूँ आ बाजू छेद में लई जाऊँ तो ए एपी ना छेद में ए बी बराबर त्रण ना छेद में सात। विद्यार्थी मित्रों आपणे जाणीए छे के पी बिंदु वच्चे होय तो आपणी पासे गुणोत्तर कयो आवो जोईए, एपी ना छेद में पी बी आवो जोईए। अहींया शुं छे आपणी पासे एपी ना छेद में ए बी न चाले, आपणे तो पी बिंदु वच्चे छे एटले पी ऊपर भी आवुं जोईए अने नीचे पण पी आवुं जोईए। तो आपणे कयो गुणोत्तर जोईए छे, एक तो एपी जोईए छे अने बीजो कयो जोईए छे, पी बी। અહીંયા એપી તો છે પણ પી બી નથી, મારે પી બી લાવવું છે। ધ્યાનથી સમજશો હું શું કરું તે, આ એપી એવું ને એવું જ રહેવા દઉં છું ઉપર, અને આ એબીમાંથી એપી બાદ કરું। ધ્યાનથી સમજશો, આ એબીમાંથી હું આ એટલો ભાગ બાદ કરું છું, એપી બાદ કરું છું। આ એબી જે હતું તે લખ્યું અને એમાંથી એપી બાદ કરું છું, એટલે શું કર્યું મેં, અંશને એવો ને એવો રાખ્યો અને છેદમાંથી અંશ બાદ કર્યો। આ છેદમાંથી શું બાદ કર્યું, આ અંશ બાદ કર્યો, બરાબર। તો આ બાજુ બી એવી જ ક્રિયા કરવી પડે, અંશને એવો ને એવો રાખવાનો અને આ છેદમાંથી અંશ બાદ કરવાનો, એટલે કે સાત ઓછા ત્રણ, આને વિયોગ પ્રમાણ કહે છે। અને શું કહેવાય છે, વિયોગ પ્રમાણ। વિયોગ પ્રમાણમાં અંશને એવો ને એવો રાખ્યો છે અને પછી છેદમાંથી અંશ બાદ કર્યો, તો આ બાજુ બી એ જ ક્રિયા કરવાની, અંશને એવો ને એવો જ રાખ્યો અને છેદમાંથી અંશ શું કરી નાખ્યો બાદ। ઓકે, તો હવે આપણી પાસે ધ્યાનથી જો એપી એવું ને એવું, પણ એબીમાંથી એપી જશે તો શું થશે, આ એબી આખું છે એમાંથી આટલો ભાગ કાઢી નાખો એપી, તો કયો વધ્યો, પીબી વધ્યો। એનો મતલબ એબી માઇનસ એપી બરાબર પીબી બરાબર ત્રણ છેદમાં ચાર, બહુ જ ઇમ્પોર્ટન્ટ। હવે મારી પાસે ગુણોત્તર આવી ગયું, જે વચ્ચે બિંદુ છે તે આ રીતે ગુણોત્તર કરે છે, એપી ના છેદમાં પીબી। તો મારી પાસે આવ્યું એપી ના છેદમાં પીબી બરાબર ત્રણ ના છેદમાં ચાર। તો પી બિંદુ રેખાખંડ એબી નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, ત્રણ જેમ ચાર। કેમ એ તરફથી કહ્યું, તો ઉપર જો પી જોડે કયું બિંદુ છે અંશમાં, એ છે, એટલે એ તરફથી કહેવાય। જો બી હોત હમણાં ઉપર તો હું કહેતે બી તરફથી ગુણોત્તરમાં, એનો મતલબ એ તરફથી લઈએ છીએ, એટલે એના યામને આપણે એક્સ વન વાય વન ગણીશું અને આને એમ ગણીશું ત્રણને, અને બીના યામને આપણે એક્સ ટુ વાય ટુ અને એ તરફ એન બરાબર ચાર થશે। ઓકે, એટલે અહીંયા ગાડી આ એક્સ વન વાય વન થઈ ગયું, આ એક્સ ટુ વાય ટુ થઈ ગયું, આ ભાગ આટલો ભાગ થયો, એ થી પી સુધીનો ત્રણ એકમ અને પી થી બી સુધીનો ચાર એકમ, એટલે એમ બરાબર ત્રણ એન બરાબર ચાર। એક્સ કોમા વાયા બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વનના છેદમાં એમ પ્લસ એન કોમા એમ વાય ટુ પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એન। એમ આપણી પાસે ત્રણ છે અને આ એક્સ ટુ છે બે, તો ત્રણ ગુણ્યા બે। એન આપણી પાસે ચાર છે અને એક્સ વન છે માઇનસ બે, તો ચાર ગુણ્યા માઇનસ બે છેદમાં એમ વત્તા એન। એમ આપણી પાસે ત્રણ છે અને એન ચાર છે, એટલે ત્રણ વત્તા ચાર એમ ત્રણ, અને વાય ટુ માઇનસ ચાર, એટલે કે ત્રણ ગુણ્યા માઇનસ ચાર, એન ચાર છે અને વાય વન માઇનસ બે છે, તો ચાર ગુણ્યા માઇનસ બે છેદમાં ત્રણ વત્તા ચાર છ, માઇનસ આઠ છેદમાં સાત, માઇનસ બાર માઇનસ આઠ છેદમાં સાત, માઇનસ બેના છેદમાં સાત કોમા માઇનસ વીસના છેદમાં સાત, માટે પી ના યામ માઇનસ બેના છેદમાં સાત કોમા માઇનસ વીસના છેદમાં સાત। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ માઇનસ ટુ કોમા ટુ અને બી ટુ કોમા આઠને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। સ્વાધ્યાય 7.2માં, એટલે કે આ સ્વાધ્યાયમાં આપણે બીજો દાખલો જોયો હતો, ત્રિભાગ બિંદુના યામ શોધો, અને હવે અત્યારે ચાર ભાગ કરતા બિંદુના યામ શોધો। તો આ એબી રેખાખંડ દોર્યો, એના હવે મારે ચાર સરખા ભાગ કરવાના, જો પહેલું એપી, બીજો ભાગ પીબી પીક્યુ, ત્રીજો ભાગ ક્યુઆર અને ચોથો ભાગ આરબી, એવા મારે ચાર સરખા ભાગ કરવા હોય તો વચ્ચે કેટલા બિંદુ ધારવા પડશે, ત્રણ। ધ્યાન રાખજો, ત્રિભાગ બિંદુ હતા તો વચ્ચે બે બિંદુ ધારેલા, અહીંયા ચાર સમાન ભાગ કરવાના છે તો આપણે વચ્ચે ત્રણ ધારવા પડશે એ બીની વચ્ચે, તો જ ચાર ભાગ થઈ ને। કયા ચાર ભાગ થઈ, અહીંયા ફરતી કહોજો, એપી થયું, પીક્યુ થયું, ક્યુઆર થયું અને આરબી, એટલે કે એપી જેમ પીક્યુ જેમ ક્યુઆર જેમ આરબી
बराबर एक जेम एक जेम एक जेम एक बधा पाचा सामन भाग है एट्ले आ बदा मप सरखू ते ध्यान जोशो तो क्यू ए रेखाखंड ए बी न मध्य बिंदु थे क्यू को मध्य बिंदु से आ बिंदु को मध्य बिंदु थे रेखाखंड ए बी न एक्सयाम नो सरवाड़ो भाग्या बे वाईयाम नो सरवाड़ो भाग्या बे तो क्यू ना याम बराबर माइनस टू प्लस टू छेद मा बे कोमा बे वत्ता आठ छेद मा बे जीरो कोमा दस ना छेद मा बे बराबर जीरो कोमा पांच एटले मने क्यू ना याम मैडा जीरो कोमा पांच तो हवे ध्यान थी जोईशु पी एक क्यू नु मध्य बिंदु थशे અને મારી પાસે એ ના યામ બી છે અને ક્યુ ના યામ પણ છે એટલે આપણે પી ના યામ શોધી શકીશું તો પી ના યામ શું થશે આ માઇનસ બે અને ક્યુમાં જે મળ્યું હોય તે ક્યુમાં શું મળ્યું છે ઝીરો તો માઇનસ બે પ્લસ ઝીરો છેદમાં બે બે વત્તા પાંચ છેદમાં બે માઇનસ બે ના છેદમાં બે કોમા સાત છેદમાં બે માઇનસ એક કોમા સાતના છેદમાં બે તો મને પીના યામ મળ્યા માઇનસ વન કોમા સાતના છેદમાં બે આર કોનું મધ્ય બિંદુ થશે સરસ ક્યુબીનું મધ્ય બિંદુ થશે ક્યુના યામ પણ મારી પાસે છે બીના યામ પણ છે તો આપણે આરના યામ શોધી નાખીએ આરના યામ તો ક્યુનું મધ્ય બિંદુ આપણી પાસે ક્યુના યામ છે ઝીરો અને બીના યામ છે મારી પાસે બે કોમા આઠ એટલે કે ઝીરો વત્તા બેના છેદમાં બે કોમા પાંચ વત્તા આઠના છેદમાં બે ઝીરો પ્લસ ટુ બેના છેદમાં બે કોમા આઠ વત્તા પાંચ તેર છેદમાં બે બેના છેદમાં બે એક કોમા તેરના છેદમાં બે માટે આરના યામ એક કોમા તેરના છેદમાં બે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ એટલે જેની ચારે ચાર બાજુઓના માપ સરખા હોય અને વિકર્ણોના માપ સરખા હોતા નથી એને આપણે સમબાજુ ચતુષ્કોણ કહે છે એટલે કે એ બીનું માપ જે થાય તે જ બીસીનું માપ છે સીડીનું માપ છે અને એડીનું પણ તેના વિકર્ણોના માપ સરખા થતા નથી તેના ચાર ક્રમિક શિરોબિંદુ આપી દીધા છે આને આપણે એ ધારી લઈએ આને બી ધારીએ આ સી આપણી પાસે અને આ ડી તો તેનું ક્ષેત્રફળ શોધો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે ધોરણ 9માં અડધો ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ એટલે અડધો ગુણ્યા બંને વિકર્ણના માપનો ગુણાકાર કરવાનો ઓકે એનો મતલબ કે મારી પાસે વિકર્ણનું માપ હોવું જરૂરી છે એટલે કે મારે એસી અંતર શોધવાનું ને મારે બીડી અંતર તો અંતર એસી સૂત્ર છે આપણી પાસે એક્સ વન માઇનસ એક્સ ટુ ધ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ ધ હોલ સ્ક્વેર આ આપણો એક્સ વન આ આપણો એક્સ ટુ આ વાય વન અને આ વાય ટુ તો ત્રણ ઓછા માઇનસ વન ધ હોલ સ્ક્વેર પ્લસ ઝીરો ઓછા ચાર ધ હોલ સ્ક્વેર વર્ગમૂળમાં માઇનસ માઇનસ પ્લસ થશે એટલે થ્રી પ્લસ વન ધ હોલ સ્ક્વેર પ્લસ ઝીરો માઇનસ ફોર ધ હોલ સ્ક્વેર વર્ગમૂળમાં ત્રણ વત્તા એક ચારનો વર્ગ વત્તા માઇનસ ચારનો વર્ગ બરાબર વર્ગમૂળમાં સોળ વત્તા સોળ બરાબર વર્ગમૂળમાં બત્રીસ માટે એસી વિકર્ણનું માપ મળ્યું ફોર રૂટ ટુ બત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે જેમાંથી આની જોડી પડી એટલે એક બે બાર આવશે આની જોડી પડી એટલે એક બે બાર આવશે તો ચાર અને આ અંદર રહી જશે રૂટ ટુ હવે આપણે બીડી વિકર્ણનું માપ શોધવું છે તો હવે આ એક્સ વન ગણીએ આ એક્સ ટુ ગણીએ આ વાય વન ગણીએ અને આ વાય ટુ તો ફોર માઇનસ માઇનસ ટુ ધ હોલ સ્ક્વેર ફોર માઇનસ માઇનસ ટુ ધ હોલ સ્ક્વેર ફાઈવ માઇનસ માઇનસ વન ધ હોલ સ્ક્વેર વર્ગમૂળમાં વર્ગમૂળમાં ચાર માઇનસ માઇનસ પ્લસ થશે એટલે વર્ગમૂળમાં ચાર વત્તા બે ધ હોલ સ્ક્વેર પ્લસ ફાઈવ માઇનસ માઇનસ પ્લસ વન ધ હોલ સ્ક્વેર
वर्गमूल में 6 वर्ग वत्ता 6 वर्ग, वर्गमूल में 36 वत्ता 36 बराबर वर्गमूल में 72 बराबर 2 × 2 × 2 × 3 × 3। आनी जोड़ी पड़ी 1 2 बार आवशे, आनी जोड़ी पड़े छे 1 3 बार आवशे, 3 2 6 अने आ रूट 2 अंदर रही जशे एटले √2। हवे आ सूत्रनो उपयोग करिए। समबाजु चतुष्कोणनुं क्षेत्रफळ बराबर 2/2 तेना विकर्णोनो गुणाकार, एटले के ABCD, फक्त ABCD लखेलुं होय, आगळ कोई संकेत न करेलो होय तो एनुं क्षेत्रफळ कहेवाय। ABCD बराबर आ 2/2 पहेलो विकर्ण एटले के AC / बीजो विकर्ण, तो 2/2 AC / BD बराबर 2/4√2। AC नो माप 4√2 अने BD नो माप छे 6√2। आ बे 4 6 24 अने √2/√2 એટલે 2 થશે અને 24 2 48, 48 ભાગ્યા આ 2 પરથી 4 × 6 24 અને આ √2/√2 એટલે 2, 24 2 48 2 ભાગાકાર કરીએ તો 24 ચોરસ 1 જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।